विद्यार्थी मित्रों आज आप धोरण 10 यूनिट 4 विषय चर्चा करीशु। एकदम सरस मजानो पाठ छे। पाठ नुं नाम छे ए वंडरफुल क्रिएशन, एक अद्भुत निर्माण। अहींया शरूआतना बीज ऊपर जोईए तो आपणे अहींया भगवान पोते आ पाठमां एक माताना मॉडलनुं निर्माण करी रह्या छे, જેમાં સામાન્ય રીતે આપણે જોઈએ તો આપણે બધાને બે હાથ, બે પગ, બે આંખો, એ રીતે મનુષ્યનું શરીર ઘડાયેલું છે। પણ અહીંયા ભગવાન જે માતાના મોડેલનું નિર્માણ કરી રહ્યા છે તેમાં તેને 6 પિયર્સ ઓફ હેન્ડ એન્ડ 3 પિયર્સ ઓફ આઈસ, એટલે કે અશક્ય વસ્તુ ઘડવા માટે જઈ રહ્યા છે। સામાન્ય સ્તરે બે વ્યક્તિ અહીંયા વાતચીત કરે છે, એક તો ધ ગોડ ભગવાન, એન્જલ એ દેવદૂત। પાઠ એકદમ ખૂબ જ સરસ મજાનો છે। આમાં તમારે શોર્ટ નોટ પૂછાશે કે વન્ડરફુલ ક્રિએશન, એક માતાના અદ્ભુત મોડેલનું નિર્માણ જે ભગવાન કરી રહ્યા છે તે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ। શરૂઆતમાં જે આપેલું છે તે રીતે ધ ગોડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, ભગવાન તે દિવસે ખૂબ જ અત્યંત વ્યસ્ત હતા। હી વોઝ ઇનટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ, તે પોતે 6 દિવસથી વધારે પડતું કામ કરી રહ્યા હતા। વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, જ્યારે તે પોતાનું કામ ખૂબ જ કોન્સન્ટ્રેશન એટલે ધ્યાનપૂર્વક કરી રહ્યા હતા। એન એન્જલ એપિયર્ડ, દેવદૂત આવે છે એન્ડ કોમેન્ટેડ, બોલે છે યુ આર ટોકિંગ ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર્સ, તમે આ પ્રાણીના નિર્માણમાં ખૂબ જ વધારે પડતી કાળજી રાખી રહ્યા છો, એવું દેવદૂત કોને કહે છે? વિદ્યાર્થી મિત્રો ભગવાનને કહે છે। ધેટ્સ ટ્રુ, સાચી વાત છે, સેડ ધ લોર્ડ, ભગવાન કહે છે। ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, શું તું આની વિગતો વિશે જાણે છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ, એન્જલ એટલે દેવદૂત, એકદમ ક્યુરિયસ એટલે આતુરતાપૂર્વક પૂછે છે વોટ આર ધે, તેમાં શું છે। હવે દેવદૂત પૂછે છે કે તેમાં શું વિશેષતા છે, એટલે ભગવાન અહીંયા બાળકો શું કરશે કે જે માતાનું મોડલ બનાવી રહ્યા છે તેની વિશેષતા કહેશે। અને તમારે આ શોર્ટ નોટ પણ આ પેરેગ્રાફ તમારે ફરજિયાતપણે મોઢે કરવાનો રહેશે, અને ફરજિયાતપણે પરીક્ષામાં, બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વાર આની શોર્ટ નોટ આવેલી છે વન્ડરફુલ ક્રિએશન, તો તમારે એકદમ શાંતિથી સાંભળવું અને એકદમ ઇઝી સરળ પાઠ છે તમારે યુનિટ નંબર 4। ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, તેના બધા જ ભાગ મૂવેબલ એટલે હલનચલન, રિપ્લેસેબલ એટલે બદલી શકાય તેવા છે। સી હેઝ લેપ, લેપ એટલે ઘોડો, ધેટ ડિસઅપીયર્ડ એટલે અદૃશ્ય થઈ જાય છે। વેન સી સ્ટેન્ડ અપ, જ્યારે તેણી ઊભી થાય છે ત્યારે તેનો ઘોડો અદૃશ્ય થઈ જાય છે। આઈ હેવ ટુ ઇડો હર વિથ કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ્સ ટુ બ્રોકન હાર્ટ, મેં એક ચુંબન મૂકેલું છે જેનાથી તૂટેલા પગથી લઈને તૂટેલા હૃદય પણ એકદમ ક્યોર એટલે સાજા થઈ જાય છે। મોરેવર, તદુપરાંત, સી હેઝ ટુ હેવ 6 પિયર્સ ઓફ હેન્ડ, મેં તેને 6 હાથની જોડી પણ મૂકેલી છે। સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, જે પણ ખોરાક હાજર હોય તેના ઉપર તે પોતે ગુજરાન ચલાવી શકે છે। એન્ડ શુડ હેવ 3 પિયર્સ, અને મેં તેને 3 આંખોની જોડી પણ બનાવેલી છે અથવા મૂકવામાં આવેલી છે। તરત જ દેવદૂત કહે છે ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી એન્ડ સેડ, દેવદૂત પોતાનું માથું ઝુકાવે છે અને કહે છે એ માઇટ બી ઇમ્પોસિબલ ટાસ્ક, તે તદ્દન અશક્ય વસ્તુ છે। આઈ સપોઝ, હું ધારું કે 6 પિયર્સ ઓફ હેન્ડ, 6 હાથની જોડી, નો વે, બની શકે નહીં। નો, ધીસ હેન્ડ્સ આર નોટ પ્રોબ્લેમ ફોર મી, આ તે મારી સમસ્યા નથી, ઇટ ઇઝ ધ 3 પિયર્સ ઓફ આઈસ ધેટ્સ ધ મધર હેવ ટુ હેવ, જે મારે માતામાં 3 આંખની જોડી મૂકવાની છે તે મારી સમસ્યા છે। લોર્ડ લુકડ પઝલ, ભગવાન એકદમ મૂંઝવણ ભર્યા જોવા મળી રહ્યા છે। ઓ, સો યુ આર ક્રિએટિંગ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર, અરે તમે એકદમ અદ્ભુત માતાના મોડલનું નિર્માણ કરી રહ્યા છો, બટ 3 પિયર્સ ઓફ આઈસ, પણ 3 આંખોની જોડી, વોટ ફોર, સાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, દેવદૂતને હવે પોતે રસ પડવા લાગ્યો છે, હવે 3 આંખની જોડી તેની વિશેષતા કહેશે ભગવાન અને તે શા માટે મૂકવામાં આવેલી છે।
એ પણ હવે તમારે સ્પોટ પ્રોપર પૂછાય છે. તેથી બાળકો સારી રીતે આપણે આ પેરેગ્રાફ જો અને એકદમ સરળ લેંગ્વેજમાં તમને બતાવવામાં આવેલો છે. જો પહેલી આંખની જોડી, વન પિયર ધેટ સી હર ચિલ્ડ્રન થ્રુ ધ ક્લોઝ ડોર, દરવાજો બંધ હોય તો પણ તેના બાળકને તે જોઈ શકે છે. અનોધર પિયર, બીજી આંખની જોડી, ધેટ ધ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સીઝ, તેના બાળકને જોવે અને કહી શકે, આઈ અન્ડરસ્ટેન્ડ, હું તને ચાહું છું, એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ્સ, એક પણ શબ્દનો ઉચ્ચાર કર્યા વગર તેના બાળકને તે પોતે કહી શકે કે હું તને ચાહું છું અને હું તને સમજી શકું છું. જો બાળકો પહેલી પિયર શું કહે છે, દરવાજો બંધ હોય તો પણ તેના બાળકને જોઈ શકે. બીજી આંખની જોડી, તેના બાળક કઈ પણ બોલે શબ્દ એ પહેલા એને સમજી શકે અને તેને ચાહે છે. એન્ડ થર્ડ પિયર્સ ઓફ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, અને ત્રીજી આંખની જોડી, બધી જ રહસ્યમય વસ્તુઓ આંખ ખોલ્યા વગર પણ તે જોઈ શકે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, દેવદૂત ભગવાનને વિનંતી કરે છે, પ્લીઝ ગો ટુ ધ બેડ, તમે સુવા માટે જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન ધ સિંગલ ડેઝ, એક જ દિવસમાં તમે આટલું બધું કામ કરશો નહીં. હવે ભગવાન જવાબ આપે છે બાળકો, આઈ કેન નોટ, હું તેમ કરી શકતો નથી, હી રિફ્યુઝડ, તે ના પાડી દે છે. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, મેં આમાં ઘણું બધું કામ પૂરું કરી નાખ્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ, મેં આમાં મારા સારા એવા વિચારો આ મોડલમાં મૂકેલા છે. નાઉ ધીસ મધર, હવે આ મધર, ફીલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ શી, જ્યારે આ માતા બીમાર હશે ત્યારે તેની જાતે જ સાજી થઈ જશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ સિક્સ મેમ્બર ઓનલી હાફ કિલો ઓફ કોબીજ, તે કુટુંબના છ સભ્યોને અડધો કિલો કોબીજમાં પણ ખવડાવી શકશે તેવી સક્ષમતા હશે. દેવદૂત, સોરી ભગવાન દેવદૂતને આ બધી વાત કરી રહ્યા છે. એન્ડ શી વુડ બી મેનેજ અ ચાઇલ્ડ બાથ પ્લેસ સ્ટડી ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, તે કોઈ પણ 9 વર્ષના બાળકને નવડાવી શકશે, રમાડી શકશે, અભ્યાસ કરાવી શકશે, ખવડાવી શકશે, સુવાડી શકશે, એ પણ કોઈ પણ ગુસ્સો કર્યા વગર આ બધી કાર્યવાહી તે માતા કરી શકશે. ભગવાન આ બધી વિશેષતા, માતાની વિશેષતાઓ એ દેવદૂતને બતાવી રહ્યા છે. વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી, દેવદૂત એ માતાના મોડલ આગળ ધીમેથી ગોળ ફરે છે. હી ટચ, તે સ્પર્શ કરે છે. એન્ડ સીડ કહે છે, ઇટ ઇઝ ટુ સોફ્ટ, કેવું છે બાળકો, એકદમ નરમ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ, ભગવાન એકદમ ઉત્તેજનાપૂર્વક કહે છે, પણ તે કેવું છે, વેરી ટફ, એટલે ખૂબ જ કઠણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન ઇન્ડ્યોર, તમે ધારણા પણ ન કરી શકો કે આ માતા શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. કેન ઇટ થિંગ્સ, શું તે વિચારી શકે છે. નોટ ઓનલી કેન થિંગ્સ, તે ફક્ત વિચારી શકતી નથી, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, કોઈ પણ કારણ વગર તે સમાધાન પણ કરી શકે છે. સેડ ધ લોર્ડ, ભગવાન આ બધી વાત કરી રહ્યા છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ, દેવદૂત એકદમ શું થઈ જાય છે બાળકો, ઇમ્પ્રેસ થઈ જાય છે આ વાત કર્યા પછી. હી વેન્ટ ટુ ક્લોઝર ટુ મોડલ, તે માતાના મોડલ જોડે આગળ જાય છે. મૂવ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક્સ, તે તેના ગાલ ઉપર પોતાની આંગળીઓ ફેરવે છે. ઓ લોર્ડ, હર આઈસ આર લિંકિંગ, અરે ભગવાન શું થઈ રહ્યું છે, માતાની આંખમાંથી કઈ ટપકી રહ્યું છે અથવા માતાની આંખમાં લીકેજ છે. હાઉ ડીડ ધીસ હેપન, આ કઈ રીતે બન્યું. ઇટ્સ મસ્ટ બી અ ટીયર્સ, તે ફરજિયાતપણે શું હોવું જોઈએ, આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇન ધેર, મેં ત્યાં તે જગ્યાએ મૂકેલા નથી. ઇટ ઇઝ ધ મિરેકલ, તે શું છે, ચમત્કાર છે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાન આ બધું સમજાવી રહ્યા છે. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ, પણ ભગવાન આંસુ શાના માટે. ઇટ ઇઝ સમથિંગ યુનિક, તે કેવું છે, એકદમ અજોડ વસ્તુ છે. Maybe it is for pain, joy, pride, disappointment, loneliness. The Lord explained. ભગવાન જવાબ આપતા કહે છે કે આંસુ શા માટે મૂકેલા છે,
શું કહે છે? કોઈક વખત માતાને શું છે? દર્દ હશે, આનંદ હશે, ગૌરવ હશે, નિરાશા હશે, લોનલેસ એકલપણું હશે. આ બધા વિશેષતાના કારણે મેં તેને શું મૂકેલા છે બાળકો? આંસુ ત્યાં મૂકેલા છે. ધ લોર્ડ એક્સપ્લેન, ભગવાન આ બધું સમજાવી રહ્યા છે અથવા બતાવી રહ્યા છે. વોટ એ વન્ડરફુલ ક્રિએશન, છેલ્લા દેવદૂત બોલી ઉઠે છે કે એકદમ અદભુત માતાના મોડલનું તે પોતે શું કરી રહ્યા છે? નિર્માણ કરી રહ્યા છે. બાળકો આપણે ખબર છે આપણી માતા કે આપણને ક્યારે પણ કોઈ પણ જાતની કમી ના રહી જાય તેના માટે હંમેશા કંઈક ના કંઈક રીતે આપણને મદદ કરતી જ હોય છે. તેથી આજે ભગવાન માતાના મોડલનું નિર્માણ કરી રહ્યા છે એની ખૂબ જ વિશેષતાઓ તમારે આ પાઠમાં બતાવેલી છે કે 3 પિયર્સ ઓફ આઈસ શા માટે મૂકેલી છે, પછી વોલ તેના ભાગ હલન ચલન કરી શકે છે, જાતે સાજી થઈ શકે છે, કુટુંબના 6 સભ્યોને ખવડાવી શકે છે. આ બધી જ વિશેષતાઓ તમારે આ પાઠમાં મૂકેલી છે, જેથી કરીને તમે જયારે આ પાઠ જુઓ એટલે તમને માતા પ્રત્યે ખૂબ જ લાગણી અનુભવશો અને ભગવાને જે માતાના મોડલનું નિર્માણ એકદમ મજબૂત રીતે કરેલું છે તે આપણે આ પાઠ સારી રીતે જોઈશું. અને આ પાઠમાંથી વન્ડરફુલ ક્રિએશન શોર્ટ નોટ ઘણી બધી વાર તમને બોર્ડમાં પૂછાઈ ગયેલી છે, જેથી કરીને મારી નમ્ર વિનંતી છે બાળકો, આ પાઠ એકદમ સરળ છે, એકદમ સરળ લેંગ્વેજમાં આપેલો છે અને જો તમે એક બે વાર આ પેરેગ્રામ વાંચશો તો તમને એકદમ સરળતાથી શોર્ટ નોટ પણ આવડી જશે. અને જ્યારે તમે રીડિંગ કરો છો અને શોર્ટ નોટ નથી આવડતી તો તમે આ વિડીયો ફરીવાર જોઈને ટ્રાન્સલેશન જોઈ શકો છો. અને તદુપરાંત જ્યારે તમે આ વિડીયો જોતા હોય તો એકવાર મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા તમને હું વિનંતી કરું છું, જેથી કરી મારા જે નેક્સ્ટ લેક્ચરના વિડીયો હોય તમને સરળતાથી પહેલેથી મળી જાય. ઓકે, બીજી કોઈ પણ ડિફિકલ્ટી હોય બાળકો તો તમે મારી ચેનલ ઉપર કોન્ટેક નંબર પણ આપેલો છે તો તમે એકદમ સરળતાથી મને ફોન કરી શકો છો અને મારો કોન્ટેક્ટ કરી શકો છો કોઈ પણ ડિફિકલ્ટી હોય તો. જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું.